સમાચારમાં છે ભારત ઈરાન અને હિજાબ વિવાદ. હિજાબ મુદ્દે સુપ્રીમ કોર્ટના બે જજના અલગમત, સુનાવણી માટે મોટી બેન્ચનું ગઠન કરવામાં કરવા ભલામણ. હાલના તબક્કે કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય રહેશે યથાવત. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું અર્ણવ વસાવડા. જોઈશું કર્ણાટકમાં હિજાબ મુદ્દે કરાયેલા નિર્ણયની વિદ્યાર્થીઓના અભ્યાસ અને જીવન પર શું પડી અસર, એ સિવાય કાર્યક્રમમાં છે. નાઇજીરિયામાં પૂરના લીધે અત્યાર સુધી કુલ 500 લોકોના મોત. સતત ભારે વરસાદના લીધે છેલ્લા એક દાયકાનું ભયંકર પૂર સર્જાયું. યુક્રેન માટે બ્રિટિશ હથિયારો લઈ જતી ફ્લાઇટ્સમાંથી બીબીસીનો ખાસ અહેવાલ, જેના માટે પ્રથમ વખત યુકે સંરક્ષણ મંત્રાલયે આપી મંજૂરી. મેં સાડીઝ કો નોર્મલાઇઝ કરવાની કોશિશ કરી હું પાકિસ્તાન મે. શું પાકિસ્તાનમાં સાડીને પહેરવેશ તરીકે મહિલાઓ સ્વીકારી રહ્યા છે? આ પૈકીની કેટલીક ખબરો બીબીસી સમાચારમાં. હિજાબને લઈને સુપ્રીમ કોર્ટમાં હજી પણ સુનાવણી થશે અને બાદમાં તેનો ચુકાદો આવશે. જાણીશું આખરે વિવાદની શરૂઆત ક્યારથી થઈ, સાથે જાણીશું કે ઈરાનમાં હિજાબનો વિરોધ થઈ રહ્યો છે તેના પર ભારતમાં રહેતી ઈરાનિયન યુવતીઓનું શું છે વલણ. તેના પર જ જોઈએ આજની કવર સ્ટોરી, હિજાબ પર વિવાદ કેમ. હિજાબ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી હવે મોટી બેન્ચ કરશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયા આ કેસની સુનાવણી કરી રહ્યા હતા, પણ જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે અમારા વિચારો અલગ અલગ છે, એટલે આ કેસને ચીફ જસ્ટિસ સમક્ષ મોકલાયેલો છે કે જેથી તેઓ મોટી બેન્ચની રચના કરે. હાલની સ્થિતિએ કર્ણાટક હાઈકોર્ટે આપેલો ચુકાદો લાગુ રહેશે. જસ્ટિસ ગુપ્તાએ વિદ્યાર્થિનીઓની અરજીને રદ કરી અને કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને સાચો ગણાવ્યો, જ્યારે જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને ખારિજ કરતાં કહ્યું કે હિજાબ પહેરવો એ વ્યક્તિગત પસંદનો મુદ્દો છે. તો કર્ણાટક સરકારે હિજાબ પર કરેલા નિર્ણયની ત્યાંની વિદ્યાર્થિનીઓના જીવન પર અસર પડી છે, ન માત્ર તેમના અભ્યાસ પર પણ આર્થિક રીતે પણ તેની કેટલીક અસર થઈ છે. જોઈએ ઇમરાન કુરેશીનો બીબીસી માટેનો અહેવાલ. હિજાબ પહેરીને વર્ગખંડમાં આવવા મુદ્દેના વિરોધ આ વિદ્યાર્થિનીઓના કોલેજમાં નહોતા થયા, છતાં સંખ્યાબંધ બાળકોના જીવનને તેની અસર થઈ છે. તેમનું ભાવિ પહેલાં કરતાં વધુ અનિશ્ચિત થઈ ગયું છે. દેખાવાનું કેન્દ્ર કર્ણાટકની ઉડુપીની ફર્સ્ટ ગ્રેડ સરકારી કોલેજ હતી, જ્યાં 6 વિદ્યાર્થિનીઓ વર્ગખંડની બહાર બેસી ગઈ કારણ કે તેમને હિજાબ સાથે વર્ગખંડમાં પ્રવેશ નહોતો અપાયો, જેની સામે કેટલાક લોકોએ કેસરી શાલ સાથે વિરોધ કર્યો. પરંતુ આ મુદ્દાની અસર તેમના જીવન પર પડી છે. છેલ્લા 10 મહિનામાં તેમના પરિવારની આર્થિક સ્થિતિ બરબાદ થઈ ગઈ. ફર્સ્ટ યર મુજકો રિપીટ કરના પડ રહા હૈ ઓર હમ યહાં એડમિશન લિયે. વહાં સિર્ફ 3000 પે કિયે થે ઓર વો રિફંડ હો ગયા. કોલેજ ફીસ હમે 26000 પડા ઓર ઇન્સ્ટોલમેન્ટ મે ભરતે હૈ તો અબ અફોર્ડ કર સકતે હૈ ઇન્સ્ટોલમેન્ટ. ઓવર ઓવરઓલ કોલેજ મે તો બહોત થે, સિર્ફ હમારે ક્લાસ મે 17 બચ્ચોને ટીસી દિયા, 3-4 બચ્ચે કોલેજ વાપસ જા રહે વહી પર એફર્ટ ના કરને કે વજહ સે. ઝીફાની જેમ જ ઇરફાના તબસ્સુમનું પણ એક વર્ષ બગડ્યું અને આર્થિક નુકસાન થયું. ઝીફાના પિતા રિક્ષા ચલાવે છે, જ્યારે ઇરફાનાના કિસ્સામાં એવું છે કે તેમના પિતા મૃત્યુ પામ્યા છે અને મત્સ્ય વેપાર સાથે જોડાયેલા તેમના ભાઈ તેમની સાર સંભાળ રાખે છે. ઇતના કુછ ઇશ્યુ નહીં થા અગર હમ પહેન કે જાતે તો ભી તો હમ અપને ઇસમે જાતે કિસી કો કુછ પ્રોબ્લેમ તો નહીં હોના ચાહીએ થા હમ અગર પહેન કે જાતે તો ઈશા ડ્રોપ આઉટ નહીં ઇરાદા નહીં થા સ્ટડી કરને કા શોખ હૈ અગર હિજાબ નહીં હોતા તો શાયદ હમ ભી નહીં જા સકતે થે અગર ઇધર ઓપન નહીં હોતા તો હમારા ભી પૂરા સ્ટડી વેસ્ટ હો જાતા. પણ કર્ણાટક હાઈકોર્ટના આદેશ બાદ એવી પણ કેટલીક વિદ્યાર્થિનીઓ છે કે જેમણે પોતાના કોર્સ છોડી દીધા કારણ કે હિજાબની છૂટ ધરાવતી કોલેજોમાં તેમને પસંદગીના વિકલ્પ નહોતા મળ્યા. કેટલીક વિદ્યાર્થિનીઓએ બેંગલુરુમાં 400 કિલોમીટર દૂર કોલેજમાં પ્રવેશ મેળવ્યો, કેટલાકે વિદ્યાર્થિનીઓને ઉઠાડી મૂકી તો કેટલાકે વર્ગખંડમાં હિજાબ પહેરવાનું છોડી દીધું, કેટલાક આ અંગે કેમેરા સામે બોલવા તૈયાર નથી. જ્યારે રૂકસાના, કે જેમનું નામ બદલવામાં આવ્યું છે, તેઓ પોતાની ઓળખ છતી ન થવાની શરતે બોલ્યા કે તે એ પૈકીના એક આ સ્નાતક કક્ષાએ ભણી રહેલા વિદ્યાર્થિની છે કે જેમણે અભ્યાસ માટે હિજાબને પડતો મૂક્યો. ઉન લોગો
लोगों का कहना था कि दिस इज़ पर्सनल चॉइस ऑफ एवरी गर्ल्स कि वो पहने कि ना पहने. उन लोगों के घर में परमिशन था जाने के लिए बैंगलोर या कहीं और. तो मैं इस पासी के कॉलेज प्रीफर करना चाहती थी, तो उन लोगों ने मुझे ही सपोर्ट किया. इट्स योर चॉइस कम्प्लीटली, हमें कोई इतराज़ नहीं है. अगर मुझे क्लासेस पढ़ाई भी इम्पोर्टेंट है तो उसमें किसी के लिए थोड़ा सैक्रिफाइस मैंने हिजाब निकालना ठीक समझा. उन लोगों ने नॉर्मली बिहेव किया हमारे साथ, जैसे हम लोग हिजाब पहन के जाते थे, या आफ्टर हिजाब निकालने के बाद भी हम लोगों ने नॉर्मल रिलेशन ही रखा उन लोगों ने. હવે સમજીએ કે આખરે આ વિવાદની શરૂઆત ક્યારથી થઈ. મુદ્દો વર્ષ 2021નો છે, જ્યાં કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક જુનિયર કોલેજે ગણવેશના આધારે વિદ્યાર્થિનીઓ પર સ્કૂલમાં હિજાબ પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવી દીધો. કેટલીક વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરવાની કોલેજ પ્રશાસન પાસે મંજૂરી માંગી, પણ કોલેજ સમિતિએ તેની મંજૂરી ન આપી, જેના પ્રમુખ સ્થાનિક ધારાસભ્ય હતા. ડિસેમ્બર 2021માં વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને કેમ્પસમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો, પણ તેમને બહાર જ રોકી દેવાઈ. આ વિદ્યાર્થિનીઓએ કોલેજ પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શન શરૂ કર્યું, અને જાન્યુઆરી 2022માં તેમણે કોલેજ પ્રશાસન વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. આ દરમિયાન જ હિજાબ પહેરીને કોલેજ આવતી વિદ્યાર્થિનીનો વિરોધ શરૂ થઈ ગયો. અનેક જગ્યાએ કેસરી શાલ પહેરેલા લોકોએ વિરોધ કર્યો. જો કે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થવાના 3 દિવસ પહેલાં જ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સરકારે કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ગણવેશ પહેરવો ફરજિયાત બનાવી દીધો. કર્ણાટક હાઈકોર્ટમાં 11 દિવસની સુનાવણી થઈ. 5 ફેબ્રુઆરીએ કોર્ટે રાજ્ય સરકારના આદેશને યથાવત રાખ્યો અને મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. આ તો થઈ ભારતની વાત, પણ બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનમાં પણ હિજાબ મુદ્દે પ્રદર્શનો ચાલી રહ્યા છે. જોકે ત્યાં વિવાદનો પરિપ્રેક્ષ્ય જુદો છે, પણ મુદ્દો હિજાબનો જ છે. ત્યારે બીબીસી સંવાદદાતા વિનીત ખરેએ મૂળ ઈરાનની કેટલીક વિદ્યાર્થિનીઓ સાથે વાત કરી, જે ભારતમાં રહી અભ્યાસ કરે છે. હિજાબ પહેરવાના નિયમો અને સ્વતંત્રતા અંગે તેમના શું મત છે અને વિવાદ મુદ્દે તેમના અનુભવો કેવા રહ્યા છે, એ વિશે જોઈએ આ અહેવાલ. ईरान से बहुत सारे छात्र और छात्राएं आते हैं पढ़ने भारत में. हमारी 2 महिलाओं से बात हुई, सुरक्षा कारणों से वो अपना नाम नहीं देना चाहती थीं क्योंकि उन्हें डर था कि अगर ऐसा हुआ तो ईरान में जो उनके माँ बाप हैं, परिवार वाले हैं, उन्हें परेशान किया जा सकता है. पहली महिला थी, वो हमें बता रही थी कि कुछ साल पहले 2-3 बार उन्हें जो सो कॉल्ड मोरालिटी पुलिस है उनकी तरफ से रोका गया, उन्हें जबरदस्ती उन्हें गाड़ी में बैठाया गया, उसके बाद से उन्हें पुलिस थाने ले जाया गया, उनके साथ बहुत बुरा सलूक किया गया उनका कहना था. और वजह यह कि उन्होंने जो स्कार्फ पहन रखा था उसमें आगे की तरफ से कुछ बाल हैं वो बाहर की तरफ दिख रहे थे, सामने दिख रहे थे. और उन्होंने बताया कि उनकी माँ को पुलिस थाने में उनका आई कार्ड लेकर आना पड़ा, बहुत सारे पैसे देने पड़े उनके शब्द उन्होंने बताया पुलिस वालों को, उसके बाद ही उन्हें छोड़ा गया. और छोड़ने के पहले एक सरकारी डॉक्यूमेंट है उस पर हस्ताक्षर करवाया, उस पर लिखवाया गया कि अगर इस तरह की घटना दोबारा होती है तो उन्हें जेल भी जाना पड़ सकता है. उन्होंने भारत में जो अभी बहस चल रही हिजाब को लेकर उसको उन्होंने कहा कि यहाँ पर बहुत धार्मिक विविधता है, यहाँ पर आपको फोर्स नहीं किया जा सकता कि आप हिजाब पहने, और एक दूसरे को जिस तरह की फ्रीडम है हिंदुस्तान में वैसी ईरान में नहीं है. जो दूसरी महिला थी वो हमें बता रही थी कि ईरान में महिलाएं 50% है, इतनी पढ़ी लिखी हैं, बैचलर्स की डिग्री है उनके पास, मास्टर्स की डिग्री है, लेकिन बहुत सारे काम नहीं कर सकती हैं. वो राष्ट्रपति नहीं बन सकती, वो पायलट नहीं बन सकती हैं, और बहुत रिस्ट्रिक्शन है उनकी उनके काम करने पर. और वो बता रही थी कि पिछले कुछ सालों में जो इकोनॉमिक सैंक्शंस हैं उसकी वजह से स्थिति कितनी खराब हुई है, वहां पर महंगाई बहुत ज्यादा बढ़ी है पिछले कुछ सालों में. वो भी बता रही थी कि पिछले 4 हफ्तों में जब से ये प्रोटेस्ट शुरू हुए हैं और जिस तरह से इंटरनेट रिस्ट्रिक्शंस वहां लगे हैं, जो सोशल मीडिया एप्स हैं उससे वो अपने परिवार वालों से बात नहीं कर पा रही हैं, अपने माँ बाप से बात नहीं कर पा रही, बहुत फिक्रमंद थी अपने परिवार की सुरक्षा को लेकर. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. યુક્રેન માટે યુકે સહિત યુરોપિયન દેશોની લશ્કરી સહાય પર બીબીસીનો ખાસ અહેવાલ. રોકાય વિરામ માટે, મળીએ થોડી જ વારમાં.
બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. હું છું અર્ણવ વસાવડા. હવે વાત કરીએ યુક્રેન યુદ્ધની, જ્યાં રશિયન મિસાઇલ દેશના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિશાના સાધી રહી છે. નેટોના નેતૃત્વ હેઠળના 50 સહયોગી દેશના સંરક્ષણ પ્રધાનો બ્રસેલ્સનામાં નેટો હેડક્વાર્ટર ખાતે ભેગા થયા છે. એવા સમયે આ બધું થઈ રહ્યું છે. આજે એ બેઠકનો બીજો દિવસ છે જેમાં મુખ્ય ચર્ચા યુદ્ધમાં તેમની વળતી કાર્યવાહી પર થઈ રહી છે. આજની બેઠક પહેલાં નેટોના સેક્રેટરી જનરલ જેમ્સ સ્ટોલ્ટનબર્ગે જ્યાં સુધી તે જરૂરી છે ત્યાં સુધી યુક્રેનને ટેકો આપવાની વાત પર ફરી ભાર મૂક્યો હતો. અમેરિકાએ યુક્રેનને જે અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે તેનું હું સ્વાગત કરું છું. સાથે જ યુરોપિયન સહયોગી દેશો, કેનેડા અને અન્ય સાથી રાષ્ટ્રોનું પણ અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. ગતરોજ નેટો સભ્ય દેશ અને સહયોગી દેશો સાથે યુક્રેન ડિફેન્સ કોન્ટેક્ટ ગ્રુપે જે સંદેશો આપ્યો તે યુક્રેન સાથે તેઓ યુદ્ધના અંત સુધી ઊભા રહેશે એ વાત મહત્વની છે. અમે સહયોગ વધારીશું, ખાસ કરીને યુક્રેનમાં વધુ એર ડિફેન્સ સિસ્ટમ મોકલવામાં આવશે. એર ડિફેન્સનો મુદ્દો આજે સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કાઉન્સિલ ઓફ યુરોપને સંબોધતા સમયે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે દેશ પાસે અત્યારે રશિયાના હુમલાથી બચવા માટે જરૂરી હથિયારોમાંથી માત્ર 10% જ હથિયારો છે. જોઈએ તેમણે વધુમાં શું કહ્યું. રાજનીતિ અને મીડિયા જગતના બધાને હું કહીશ કે તમે તમારા દરેક મતદાર સાથે વાત કરો અને યુક્રેનને સહાય કરવા રૂપે અદ્યતન એર ડિફેન્સ અને એન્ટી મિસાઇલ સિસ્ટમ આ જ વર્ષે મળે તે વિચારને વધુ વેગ આપો. અમારે રશિયાના આતંક સામે અમારી રક્ષા કરવી જ પડશે. જો શક્ય બનશે તો નજીકના ભવિષ્યમાં જ યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં તે એક મહત્વનું પગલું હશે. યુક્રેનમાં ચાલતા યુદ્ધ માટે યુકે હથિયારો મોકલી રહ્યું છે. ફેબ્રુઆરીમાં જ્યારથી આ વિવાદ શરૂ થયો ત્યારથી પહેલી વખત યુકે સંરક્ષણ મંત્રાલયે બીબીસીને એ ફ્લાઇટમાંથી રિપોર્ટિંગની મંજૂરી આપી જેમાં એ યુક્રેનની સેના માટે હથિયારો લઈને જઈ રહી છે. ડંકન કેનેડીનો અહેવાલ જોઈએ. 21મી સદીમાં તાકાત બોક્સમાં આવે છે, ઘણા બધા બોક્સિસમાં. યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી પહેલી વખત મીડિયાને અતિસંવેદનશીલ પુરવઠાને લઈ જતી વખતે તેનું ફિલ્માંકન કરવાની પરવાનગી મળી છે. ડ્યુટી પર તહેનાત ઓફિસરનું કહેવું છે કે આ યુકેની યુક્રેનને કરાતી મદદને વ્યવસ્થિત રીતે બતાવવાનો વિષય છે. અમે યુક્રેનની આઝાદી માટેની લડાઈ, તેના લોકતંત્ર અને રાષ્ટ્રના સાર્વભૌમત્વની રક્ષા કરવા માટેના અભિયાનમાં તેમની પડખે ઊભા છીએ. મોડી બપોરે અમે યુકે એરબેઝના બ્રાઇસ નોર્ટનથી નીકળ્યા. આ મિશનને પાર પાડનારા સ્ટાફની સુરક્ષા માટે અમને એ કહેવામાં નહોતું આવ્યું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. આ બોક્સમાં રહેલી વસ્તુઓ પણ ખાનગી બાબત છે, પરંતુ અમને એમ જણાવાયું છે કે અમુક બોક્સમાં બ્રિમસ્ટોન એન્ટી ટેન્ક મિસાઇલો છે. જે આંકડાઓ જાહેર કરાયા છે તેમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે યુકે 10,000 એન્ટી ટેન્ક મિસાઇલ, 1,00,000 આર્ટિલરી રાઉન્ડ્સ અને લગભગ 30,00,000 સ્મોલ આર્મ્સ રાઉન્ડ્સ યુક્રેનને મોકલ્યા છે. સુરક્ષા કારણોસર અમે સ્ટાફના નામો જણાવી નહીં શકીએ, પરંતુ તેઓ થાકેલા છે. અને તમે આ કરવાનું ચાલુ રાખશો, આનો અંત ક્યારે આવશે? અત્યારે અમે એ પરિસ્થિતિમાં છીએ કે અમારે આ કરતા જ રહેવું પડશે અનિશ્ચિત કાળ સુધીનું કાર્ય માનીને. અમે જ્યારે ઉતર્યા ત્યારે અંધારું થઈ ચૂક્યું હતું અને સામાનને ઉતારવાનું કામ ચોક્કસ અને ઝડપી છે. એકલું આ વિમાન 12 ટન હથિયારો લાવે છે. આ મિશન ખૂબ સંવેદનશીલ છે. અમે ક્યાં ઉતર્યા છીએ કે કયા દેશમાં છીએ તે પણ નહીં જણાવી શકીએ. હાલ એટલું જ કહી શકીશું કે અમે પૂર્વીય યુરોપમાં ક્યાંક છીએ. યુદ્ધમાં યુક્રેનિયન પાસે આ હથિયારો જલ્દી જ પહોંચી જશે. આ સ્ટાફ પણ યુક્રેનની લડતને માન આપે છે. તેઓ જે રીતે ઈચ્છે તે રીતે તેમનો દેશ ચલાવવાની અને તેમના પર શાસન કરવાની છૂટ હોવી જોઈએ, અને જો તેમના પર જુલમ કરવામાં આવે તો અમે તેમનું સમર્થન કરીશું. યુકે સંરક્ષણ મિશનના ભાગરૂપે અમને તે જ કામ સોંપવામાં આવ્યું છે. અમે મોડી રાત્રે યુકે પરત જઈ રહ્યા છીએ. બ્રિટને આવી 100થી વધુ ફ્લાઇટ યુક્રેન માટે મોકલી છે અને હજુ ઘણી મોકલશે.
સૈન્ય બાબતોના નિષ્ણાંતોનું કહેવું છે કે યુદ્ધભૂમિમાં સફળતા માટે વિવિધ પ્રકારના શસ્ત્રોની જરૂર પડે છે, તેમજ તાલીમ અને અન્ય સહાયની પણ જરૂર હોય છે. અને યુક્રેનને 30થી વધુ દેશો શસ્ત્રોની સાથે સાથે તાલીમ પણ પૂરી પાડી રહ્યા છે. નોંધનીય છે કે રશિયા સાથેનું આ યુદ્ધ 7 મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. જાન્યુઆરીથી લઈને ઓક્ટોબર સુધી યુક્રેનને થયેલી કુલ સૈન્ય સહાયની વાત કરીએ તો કિયલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ વર્લ્ડ ઇકોનોમિકનું કહેવું છે કે અમેરિકા, યુકે અને અન્ય સાથી દેશોએ 23 બિલિયન અમેરિકી ડોલર્સથી વધુના માત્ર શસ્ત્રો આપવાનું વચન આપ્યું છે. એકલા અમેરિકાએ બધી જ પ્રકારની સૈન્ય સહાય માટે 26.8 બિલિયન ડોલર્સનું વચન આપ્યું છે. આગળ વાત કરીએ તો યુક્રેનના પાડોશી પોલેન્ડે 1.8 બિલિયન ડોલર્સનો વાયદો આપ્યો છે. ત્યારબાદ જો વાત કરીએ તો યુકે 3.6 બિલિયન ડોલર્સનો વાયદો કર્યો છે, જે સૌથી વધુ સૈન્ય ઉપકરણો આપવાના યોગદાનમાં બીજા ક્રમે છે. જો કે માનવામાં આવે છે કે યુક્રેન યુદ્ધમાં કેટલીક હથિયાર પ્રણાલીઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, ખાસ કરીને અમેરિકા દ્વારા નિર્મિત હિમર્સ તરીકે ઓળખાતી ચોક્કસ મારણ ક્ષમતા ધરાવતી મલ્ટીપલ રોકેટ સિસ્ટમ. યુક્રેને હાલમાં મેળવેલી સફળતામાં તેની મોટી ભૂમિકા છે. તે 80 કિલોમીટર દૂરના લક્ષ્યને પણ વેધી શકે છે. અને ગયા સપ્તાહે 5 ઓક્ટોબરે અમેરિકાએ કિયેવને બીજી 4 હિમર્સ સિસ્ટમ મોકલી, જેથી કુલ આપવામાં આવેલી આ સિસ્ટમની સંખ્યા 20 પર થઈ છે. અમેરિકાએ હજુ વધુ 18 સિસ્ટમ મોકલવાનો વાયદો કર્યો છે, પણ તેને બનતા કદાચ 1 વર્ષનો સમય લાગી શકે છે. નિષ્ણાંતો માને છે કે આ શસ્ત્રો યુદ્ધભૂમિમાં યુક્રેનની સ્થિતિ બદલી રહ્યા છે. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. પાકિસ્તાનમાં સાડીનો બિઝનેસ ચાલી શકે ખરો? રોકાય વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. હું છું અણુ વસાવડા. આયઝા હુસૈન એક પાકિસ્તાની મહિલા કે જેઓ સાડીને લઈને લોકોની રૂચિને ટકાવી રાખવા પ્રયાસરત છે. આયઝાનું ઓનલાઈન વેન્ચર છે ધ સાડી ગર્લ. યુવા મહિલાઓને તે સાડી પહેરવા પાકિસ્તાનમાં પ્રોત્સાહિત કરી રહ્યું છે. જોઈએ લાહોરથી બીબીસી સંવાદદાતા સુમૈલા જાફરીનો અહેવાલ. સેમી ફોર્મલ હો, એટલી હેવી ના હો, એટલી પ્રાઇસી ના હો. ઓર ઉસ સર્ચ મેં બસ પડ ગઈ કે અચ્છા ક્યુ નહીં મિલ રહી, સાડીઝ ગઈ કહાં હૈ. દાદી સે પૂછા, અમ્મી સે પૂછા, તાઈ સે પૂછા કે સાડિયાં કહાં ગઈ, મેં કહાં સે ઢૂંઢું. મેરા નામ આયઝા હૈ ઓર મેને ઇન્સ્ટાગ્રામ પર એક પ્લેટફોર્મ બનાયા હૈ ધ સાડી ગર્લ કે નામ સે, જિસકે થ્રુ મેં સાડીઝ કો નોર્મલાઈઝ કરની કોશિશ કરી હું પાકિસ્તાન મેં. મેરે તાયા જો થે ઉન્હોને મુજે કાફી પુશ કિયા કે તુમ મતલબ ફેસબુક પર એક પોસ્ટ લગા લો. મેને ફેસબુક પર એક પોસ્ટ લગાયા એન્ડ આઈ વોક અપ ટુ આઈ થિંક 50 મેસેજીસ ઇન વન નાઇટ. આઈ ફાઉન્ડ માય સેલ્ફ વેરી ડ્રિવન બાય ઓલ ઓફ ધીસ, નોટ જસ્ટ બિકોઝ કે સાડીઝ ખૂબસૂરત થી યા મુજે ખુદ કો શોખ થા, બટ બિકોઝ ઓફ ધ સ્ટોરીઝ દેટ આઈ વોઝ getting from people reasons, jaise jo ladkiyon ke the ki hum pehenna cha rahe hain but hamari saas ko pasand nahi hai, ye hindu dress hai, ye to hamari culture ka hissa nahi hai. There were so many things and it was mind boggling. Zia's regime of Islamization has a lot to do with where the sari went. I would not say that there was a complete ban because there were institutions such as the army jahan abhi tak tab se lekar ab tak jo નેશનલ આપકા એક યુનિફોર્મ હૈ વો સાડી રહી હૈ, બટ એટ ધ સેમ ટાઈમ ધ સાડી વોઝ ફ્રાઉન્ડ અપોન. લાઈક ઇટ્સ લાઈક મોર લાઈક અ પાર્ટીશન ઓફ ડ્રેસીસ આઈ વુડ સે, કે અચ્છા યે ઇન્ડિયા કી હો ગઈ ઓર યે જો શલવાર કમીઝ હૈ વો પાકિસ્તાન કા હો ગયા. ઇટ્સ અ વેરી એલિગન્ટ પીસ ઓફ ક્લોથિંગ. મુજે લગતા હૈ કે હર ઇન્સાન કો, હર શખ્સ કો, ડિફરન્ટ બોડી ટાઈપ્સ, ડિફરન્ટ કિસ્મ કે ઇન્સાન કો, હર કિસી કો યે સૂટ કરતી હૈ. પીપલ ફ્રોમ ઇન્ડિયા have reached out to us and said ke aap hame sarees please, we really like these sarees, aap hame bhi ship kare. Hum kehte ko thank you so much, like we really appreciate your love and like this cross border exchange is lovely and we hope for better times. હવે જોઈએ બીબીસી કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમે આજનો કટાક્ષ. બીબીસી સમાચારમાં આવતીકાલે ફરી મળીશું આજ સમયે.